सुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विधिश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्यतो वाचि मे सदा मुखं करोति वाचालं पंगुल्लंघयते गिरिं यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम्। अर्जुन उवाच कथं भीष्ममहं संखे द्रोणं च मधुसूदन इसुभि प्रतियोत्स्यामि पूजार्हा वरिषूदन गुरुन् अहत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं वैक्ष्यमपीह लोके अत्वार्थ कामांस्तु गुरु निहैव पुञ्जीय भोगान् रुधिर प्रदिग्धान् न चैतद्विद्मा कतरन्नो गरीयो यद्वा जयेम यदि वा नो जयेयु यामेव हत्वा न जिजीविषाम देवस्थिता प्रमुखे धार्तराष्ट्रा। अर्जुन उवाच, अर्जुने पाछी बोलवानी शुरुआत करी, पण हवेनो अर्जुन जुदो छे। ભગવાન બોલ્યા પછી અર્જુન બોલે છે, પેલું બોલ્યો જુદું, અને એક બે શ્લોક ભગવાનના સાંભળ્યા પછી વાણીમાં પરિવર્તન આવે। કેટલાક માણસોમાં એક તાકાત હોય છે, એને બોલ્યા પછી બોલવું સહેલું ના હોય। ઘણીવાર ઘણા વક્તાઓ ક્રમ ગોઠવે કે અમુક અમુક ભાઈ બોલશે પછી અમારું જામશે નહીં, એટલે અમારું પહેલાં પતાવી નાખો। હવે સામાન્ય વક્તામાં પણ આવું થાય તો ભગવાનના બોલ્યા પછી બોલવું એ ખાવાના ખેલ નથી। એક વાણીમાં તાકાત હોય છે, પ્રસ્થાપિત થઈ જાય વાતો, એક માણસ બોલે વાત પ્રસ્થાપિત થાય, એમાં આડુઅવળું જવાની કોઈની મજા જ નહીં, હિંમત નહીં અને હેસિયત નહીં। તેથી અર્જુન એક મર્યાદામાં ઓટોમેટિક આવી ગયો, પહેલા અધ્યાયમાં જેટલો મુક્ત બોલતો હતો, અને એને મુદ્દાની વાત જ કરવી પડી। આડીઅવળી વાતો ઘણી કરી, પણ અમુક માણસ બોલ્યા પછી મુદ્દાની વાત જ કરવી પડે, એલફેલ બોલી શકાય જ નહીં અને બોલો તો ફેંકાઈ જાઓ। કારણ કે તપશ્ચર્યા, જીવનનિષ્ઠા, ચારિત્ર્ય, જ્ઞાન રાશિ, વેદ પુરુષ ભગવાન માટે જે કહીએ તે ઓછું છે, અને એણે બહુ સ્પષ્ટ ભગવાને કહી નાખ્યું શું ચાલે છે આ બધું। ઉતસ્થવા કસ્મલબિદમ વિષમે સમુપસ્થિતમ અનારે જુષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિકરમ અર્જુન। આમ થોડો આવેશ પણ છે ને થોડીક ચીડ પણ છે ને થોડોક દુઃખ પણ છે કે સમજતો નથી આટલી વાત તું, વિષમે સમુપસ્થિત એમ આવા કાળે તારામાં કરુણા પ્રગટી છે, જ્યાં આવેશ જોઈએ। પાર્થને કહો ઉઠાવે બાણ, હવે તો યુદ્ધ એ જ આવવાનું, બધું થઈ ચૂક્યું છે, અને તું શું આ બધી વેવલાઈ કરે છે। અનારે જુષ્ટમ, અનારેને શોભે છે આ બધું, અકીર્તિકરમ અસ્વર્ગ્યમ, સ્વર્ગવર્ગ નહીં મળ્યા નથી, ભાગેડુને સ્વર્ગ મળતો જ નથી, એસ્કેપિસ્ટ માણસો શું સ્વર્ગમાં જવાના હતા, અહીંયા જ મરેલા છે, જીવતો નરક છે એમના માટે અહીંયા। અસ્વર્ગ્યમ અકીર્તિકરમ, તારી કીર્તિ ખરાશ થશે, રણમાંથી ભાગ્યો આવું તારા પર કલંક લાગશે, અને આ તો ક્લિપતા છે, નપુષકતા છે। ક્રૈભ્યમ માસ્વગમ અપાર્થ નત્વય ઉપપદ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તા ઉત્તિષ્ઠ, આવું ભગવાને કીધા પછી બહુ સાચવીને વાત કરવી પડે। હા, સામાન્ય સાત્વિક માણસનો પણ આક્રોશ સહન ના થાય, પુણ્ય પ્રકોપ હોય, ક્રોધ ન હોય, સારો માણસ જરા ચીડાય ને બળબળા ધ્રુજી જાય, એનું કારણ એ ખાલી શબ્દોનો બકવાસ નથી, એ જીવનની તપશ્ચર્યા છે, આગની ચિંગારી છે, પરમાત્માનું કિરણ છે। તેથી સાચા માણસની સામે આવવાની જગતમાં પણ કોઈ હિંમત નથી કરતું, એકલો સાચો માણસ લાખો માણસ સામે હિંમતથી ઊભો રહે છે ને એ જ સાચો સાબિત થાય છે, સત્ય એ જ પરમાત્મા છે। તો આ તો ખુદ પરમાત્મા પોતે બોલ્યા છે, પરમાત્માને માનનારો સત્ય ઉપર સ્થિર રહેનારો માણસ બોલે તો ભલભલાના હાંજા ગગડી જાય, તો આ તો સાક્ષાત પરમાત્મા બોલતા હોય માણસ કેટલો બેલેન્સ થઈ જાય। તેથી અર્જુન ઉવાચે ઘણી વાર આવ્યું છે, પણ અહીંયા અર્જુન આખો જુદો થયો અને એકદમ મુદ્દાની વાત કરી, બીજી ઘણી બધી વાતો થઈ,
પણ આજે કે શનિ ભગવાન મારી તકલીફ જરા જુદી છે. પ્રથમ ભીષ્મમહમ સંખે દ્રોણમ ચ મધુસૂદન ઈશુભી પ્રતિવોશ્યામી પૂજારહાવરી સૂદન. આ ખરો ખરો પ્રશ્ન અર્જુનનો આ છે. યુદ્ધના પરિણામો ને ફલાણું ને ઢીકણું ને બધું બગડશે ને ખલાસ થશે, ઠીક છે, એ દુનિયા આખીને ખબર છે અને ભગવાનને સમજાવવાની જરૂર ન હોય. પણ કેટલીક વાર આવું થઈ જાય, માણસ બેલેન્સ ચૂકી જાય. જેની પાસે સમજવાનું હોય ને તેને સમજાવવા માણસ નીકળે, અને એ બધું પહેલાં અધ્યાયમાં અર્જુને કર્યું. પણ એક ફટકો ભગવાને માર્યો કે આ નપુંસકતા છે, શું તું ભાષા બોલે છે, ક્યાંથી આવી આ બધી કરુણા? કરુણા પણ શોભતી હોય ત્યાં શોભે, અને ક્રોધ પણ જ્યાં જરૂરી હોય ત્યાં હોવો જ જોઈએ. અમરસ શૂન્ય અને જનસ જંતુના જાત હાર્દેને વિદ્વિષાદર, એ જ વાત બરાબર દ્રૌપદીએ કીધી હતી યુધિષ્ઠિરને કે શું તમે આખો દિવસ ક્ષમાની ભાષા બોલો છો, નકામો માણસ કહેવાયા. જેના કૃપાથી કોઈનું કલ્યાણ ના થાય, જેના ક્રોધથી કોઈને નુકસાન ના થાય, માણસ શું કામનો? પુણ્ય પ્રકોપ હોય એની કૃપા થાય તો માણસ તરી જાય, અને એનો ક્રોધ થાય તો માણસ મરી જાય. અગ્નિથી રમ્યો છે એમ લાગવું જોઈએ માણસને. આવા સત્વશીલ માણસો પેદા થવા જોઈએ. તેથી અર્જુન તરત કહે છે કે ભગવાન મારો ખરો પ્રશ્ન આ છે, મેં તમને સમજાવવાનો ગમે તે પ્રયત્ન કર્યો હશે, મારી બાલિશતા હશે, પણ ભીષ્મ અને દ્રોણ મારી સામે ઊભા છે ને હું ખલાસ થયો છું. પ્રથમ ભીષ્મમહમ સંખે, સંખે એટલે યુદ્ધ, યુદ્ધની અંદર ભીષ્મ અને દ્રોણ. કથમ ભીષ્મમહમ સંખે દ્રોણમ ચ મધુસૂદન ઈશુભી પ્રતિયોશ્યામી, બાણો વડે એમની સામે કેમ લડીશ, પ્રતિયોશ્યામી એમની સામે લડવું સહેલું છે. કથમ ભીષ્મમહમ સંખે દ્રોણમ ચ મધુસૂદન ઈશુભી પ્રતિયોશ્યામી, બાણોથી એમની સાથે કેમ લડીશ? કારણ કે પૂજારહા વરિસૂદન, પૂજાર હઉ બે જણા છે, દ્વિવચન છે, અવ અને અ ભેગો થયો તો વ થઈ જાય, એટલે અવ અને અનો વ થયો છે. પૂજાર હઉ હરિસૂદન, એ હરિસૂદન તમે બધા દુશ્મનોને પહોંચી વળો એવા છો, હરિસૂદન છો, મધુસૂદન પણ છો, પણ આ પૂજનીય માણસો છે મારા માટે, અને એટલે હું ગૂંચવાયો છું. સામે પૂજનીય માણસ હોય ને તો નિર્ણય લેવા બહુ કઠિન થઈ જાય. અને આખો ઇતિહાસ યાદ આવે, જે ભીષ્મ પિતામહનો ખોડો ખૂંદીને હું મોટો થયો. કૌરવ વંશની ત્રણ ત્રણ પેઢીઓ ભીષ્મના ખોડામાં ઉછરી છે. આવો ભીષ્મ છે, કંઈ ખાવાના ખેલ નથી, ગમે તેવો માણસ સામે ઊભો નથી રહ્યો કે વગર વિચારે એને પાડી નખાય. ભીષ્મ છે, એનો ખોડો મેં ખૂંદ્યો છે. એ પ્રેમ, એ કૃતજ્ઞતા, એ આદર, એ બધું પલક માત્રમાં છોડવું સહેલું નથી. આ ગમે એટલી ફિલોસોફી હોય પણ સંબંધો આવે ત્યારે માણસ થોડો ગૂંચવાય છે. અને ત્યાં જ સત્સંગની જરૂર, ત્યાં જ સ્વાધ્યાયની જરૂર, ત્યાં જ ગીતાની જરૂર, ને ત્યાં જ કૃષ્ણ જેવા માર્ગદર્શકની જરૂર. આવા પ્રશ્નો જીવનમાં આવે, તમે જેનો વિરોધ કરવા જાઓ છો એ માણસ, અને તમે વર્ષો સુધી પૂજ્ય માન્યો હોય, એ તમારા માટે પુષ્પ ચડાવવા જેવો માણસ, તેની છાતીમાં બાણ મારવાના. એકદમ મુદ્દાની વાત અહીંયા અર્જુને કરી છે. એક ભગવાનના બે શ્લોકો સાંભળ્યા પછી જે પ્રકાશ પડ્યો છે, અને પોતે સાચો છે એમ અંદરથી માને છે, અને છતાં ભગવાનનો મત મારા કરતાં જુદો છે, એટલે ગૂંચવાયો છે. પોતે સાચો છે એમ માન્યતા ઘણી વાર પકડાઈ ગયા મનમાં એક, અને તે પણ કાઢવી અઘરી છે. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. 50-50 વર્ષ સુધી દ્રઢ થયેલી માન્યતાઓ જતી નથી, સાવ ખોટી હોય તો પણ. એક મમત્વ આવી જાય વિચારનો, હું મેં માન્યું અને ખોટું કેવી રીતે હોઈ શકે? અરે બધું જ ખોટું હોઈ શકે, આખું જગત જ્યાં મિથ્યા છે તું શા સાચાની વાત કરીને ઊભો રહ્યો છે? પણ પકડી રાખેલા મૂલ્યો છોડવા અઘરા છે. એ સાચા છે ખોટા એ નક્કી કરવાનું આપણા હાથમાં નથી જ. મૂલ્યો માણસો નક્કી કરી શકે નહીં, ભગવાન નક્કી કરે. અને એટલે જ વેદો ઈશ્વરે લખ્યા છે એમ કીધું છે. ઈશ્વરોક્તત્વાદ વેદસ્ય પ્રામાણ્યમ, વેદ ઈશ્વર કરતાં મોટા છે. ઈશ્વરને ન માને તેને ભારતમાં નાસ્તિક કહેતા નથી, પણ વેદને ન માને નાસ્તિક કે. એટલે કહેવાનું તાત્પર્ય, વેદો અતિશય મહત્વના છે, અને વેદ અનુકૂળ તમારું વર્તન જોઈએ, એનું નામ ધર્મ. પ્રામાણ્ય બુદ્ધિ વેદેશુ સાધના નામ અનેકતા ઉપાસ્યાનામ અનિયમા એતદ ધર્મ સલક્ષણમ, ધર્મ લક્ષણમાં પહેલી વાત, વેદને માનો છો કે નહીં? વેદને માનશો તો અસ્તવ્યસ્ત બકવાસ નહીં કરો, વેદાભ્યાસ હોવો જ જોઈએ. નિષ્કારણે ને બ્રાહ્મણે ને સડંગો વેદો ધ્યેયોગ નથી. પ્રત્યેક બ્રાહ્મણે વેદ વાંચવા જ જોઈએ, અને વેદ નહીં વાંચે તો વ્યાસપીઠથી બકવાસ કરશે, વેદને માન્ય નથી એવી વાતો કહેશે અને સમાજને ખાડામાં નાખશે. વેદોથી બંધાયેલી વિચારધારા હોવી જોઈએ. શંકરાચાર્ય જેવો મહાપુરુષ કહે છે, શ્રુતિમાં તસ તર્કોનું સંધિએ, તમારો તર્ક શ્રુતિને અનુકૂળ હોવો જોઈએ. વેદને છોડીને બોલવાની આ દેશમાં કોઈને છૂટ નથી, અને વેદો વિચાર સ્વાતંત્ર્ય આપે છે.
વેદોમાં જીત નથી, કોઈનો આગ્રહ નથી, અનુભવનો નિચોડ છે. જીદ જુદી અને અનુભવનો નિચોડ જુદો. સાચા માણસો જ્યારે કોઈ વાત ઉપર પ્રતિષ્ઠિત હોય છે ત્યારે એની પછવાડે જીવતા મૂલ્યાંકન હોય છે. વેદ પુરુષ કહેવાય માણસને. ત્યારે શંકરાચાર્ય જેવો માણસ કહે છે, તર્કેતામ મા કુતર્કેતામ, તર્ક કરો પણ કુતર્ક ન કરો. બુદ્ધજન ઈર વાદ પરિત્યબ ત્યજતા. હું ઘણી વાર હસતા હસતા કહું છું, શ્રી સવા થાવ, શ્રી દોઢ ન થાવ. પણ મોટાભાગે માણસો દોઢ થઈ જ જાય છે. જરાક થોડું વાંચ્યું અને થોડું બોલતા આવડ્યું તો ભગવાનના બાપ થઈને બેસનારા માણસો આજે જથ્થાબંધ છે, હજારોના હિસાબમાં. કંઈ પત્તો ન ખાય, સાંભળીએ તો આપણને ત્રાસ થઈ જાય કે કોઈ ઓરિજિનલ ગ્રંથનો અભ્યાસ નથી, સંસ્કૃતનું બેકગ્રાઉન્ડ નથી, અને આડા આવડા બે ચાર થોથાઓ વાંચીને ટૂચકા કહેતા આવડી ગયા કે માણસ મોટો મહાન થઈ ગયો, વિશ્વ વંદનીય થઈને ઊભો રહી જાય જરાવારમાં. તેથી આટલો પહોંચેલો અદ્વૈતનો હિમાલય શંકરાચાર્ય, અને એ જ્યારે વેદ ઉપર સ્થિર રહેતો હોય ને ત્યારે સમજી લો વેદનું કેટલું ગૌરવ છે. શંકરાચાર્ય એટલે જબરજસ્ત ખંડન બંડન કરનારા, બળવાને તોડી નાખી એક મિનિટમાં, આટલી પ્રજ્ઞા હતી. હિમાલયના આલ્પ શિખરને આંબે એટલી બુદ્ધિ છે. અને છતાં વેદ સામે આ માણસ જો હાથ જોડીને ઊભો રહેતો હોય ને તો કમસે કમ વેદોનું ગૌરવ આપણા ધ્યાનમાં આવવું જોઈએ. તર્કેતામ મા કુતર્કેતામ. તેથી અર્જુન ઘણા તર્ક કરે છે, હજી અંદર પોતાનો મત સાચો છે એવું છે, પણ એક મર્યાદા જાળવી લે છે. સામે કૃષ્ણ છે, વેદ કરતા છે, વેદ રચયિતા છે. વેદૈ સર્વૈ રહમેવ વેદ્યો. અરે વેદમાંથી હું જ જાણવા જેવું છું, બીજું વેદમાં છે શું? સર્વૈ વેદૈ અહમેવ વેદ્યમ, હું જ જાણવા જેવો છું, વેદ કૃત છું, હું જ વેદ બનાવનારો છું. અને એ જ્યારે વેદ પુરુષ બોલતો હોય ત્યારે માણસ એક મર્યાદા જાળવી જ લે. હજી એનો વિચાર બદલાયો નથી, તેથી તો 18 અધ્યાય કેવા પડ્યા છે. પણ એક ભાષા ચેન્જ થઈ કે મારો ખરો પ્રશ્ન ભીષ્મ અને દ્રોણ સામે ઊભા છે. અગવડ એ થઈ છે કે ખોટા માણસો ઘણીવાર સાચા માણસોની ઓથ લઈ લે છે, અને એટલે એમને હાનિ કરવી અઘરી થઈ જાય. અને આ લોકોના પડછાયામાં જ આ લોકો પોતાને સલામત માનતા હોય છે. દુર્યોધન પોતાને સલામત માનતો હતો, એનું કારણ ભીષ્મ દ્રોણ જેવા માણસો મારી પાસે છે અને સમાજમાં એમની પ્રતિષ્ઠા છે. અને એટલે દુર્યોધનની સેનામાં 11 અક્ષરણી માણસો ભેગા થયા. કૃષ્ણ ત્યાં હોવા છતાં 7 અક્ષરણી છે. આ ભીષ્મ અને દ્રોણના પડછાયાનું પરિણામ છે. સાચા માણસો ખોટા માણસની સાથે ઊભા રહી જાય તો ખોટા માણસના હાથ મજબૂત થઈ જાય. આ પાપ થયું છે, અને ખરું પાપ કયું છે તે ભગવાન સમજાવે છે એને. અમે લડશું તો પાપ લાગશે, લડશું નહીં, નહીં લડે તો પાપ લાગશે. દિગ્ભ્રાંત થયા છે, કોઈ ખોટા કન્સેપ્ટથી બંધાઈ ગયા છે આ લોકો. ભીષ્મ દ્રોણ ખરાબ નથી, કૃષ્ણને આદર છે એમના માટે. પણ ઘણીવાર કેટલીક ગ્રંથિઓમાં માણસ એવો ગૂંચવાઈ જાય, કેટલાક સંબંધોમાં એવો અટવાઈ જાય કે સાચા ખોટાનો નિર્ણય કરવો અતિશય અઘરો બની જાય. તેથી અર્જુનને જે મુશ્કેલી પડી છે તે આ જ પડી છે, અને હંમેશા મુશ્કેલી પડે જ. તમે જેની સામે વિરોધ કરવા ઊભા થયા છો એ માણસ તમારા કુટુંબનો હિતચાતક હોય, તમારું ક્યારેક એને ભલું પણ કર્યું હોય, સમાજમાં એનું માન્યતાભર્યું સ્થાન હોય, એ બધે ઠેકાણે પૂજ્ય ગણાતો હોય, પણ ક્યાંક ચાપલ્ય એવું કરી નાખ્યું છે કે એનો સામનો કરવો અઘરો પડી જાય. અને બરાબર અર્જુનની આ સ્થિતિ છે, અને ઘણા બધાના જીવનમાં આવી સ્થિતિ આવવાની છે. એટલે તો ગીતા જીવન ગ્રંથ છે. આપણું કોણ ને પરાયું કોણ, એનું ક્લિયર કટ વિઝન હોવું જોઈએ. પણ આજે મિશન ગયું છે, વિઝન ગયું છે, અને એક્ઝિબિશન રહ્યું છે. જ્ઞાનનો પણ દેખાવ અને આડંબર, જ્ઞાનની નિષ્ઠા નહીં, મિશન એટલે નિષ્ઠા અને વિઝન એટલે દર્શન. વેદ નિષ્ઠા હોવી જોઈએ અને સમાજ દર્શન હોવું જોઈએ. એનું કારણ સમાજને ગાઈડ કરવાને માટે જ્ઞાન છે, પ્રકાશમાં લઈ જવા, તીર્ગમય એ પ્રતિજ્ઞા છે. વ્યાસપીઠ અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય, અને જે વ્યાસપીઠ પ્રકાશમાંથી અંધકારમાં લઈ જાય એ વ્યાસપીઠ અભડાઈ ગઈ પછી એ વ્યાસપીઠ નથી, એ દારૂનું પીઠું બની જાય. ગામથી ભાષામાં કહું તો પછી બકવાસ ચાલે એના ઉપરથી. તેથી વેદનિષ્ઠા અને સમાજ જોથનનું સ્પષ્ટ દર્શન, મિશન અને વિઝન ન હોય તો વ્યાસપીઠ પર બેસો જ નહીં. મિશન જોઈએ, નિષ્ઠા છે, અલીશ નહીં કોઈ દિવસ સાચી વાત ઉપરથી. અને વિઝન છે, દ્રષ્ટિ છે, 100 વર્ષ દેખાય છે મને શું થવાનું છે તે. એક નિષ્ઠા જોઈએ અને સ્પષ્ટ દર્શન જોઈએ, અને ન હોય તો પછી એક્ઝિબિશન થાય. દર્શન ગયા પછી પ્રદર્શનનું જ મહત્ત્વ થાય, કારણ કે હવે નથી ને સારા દેખાવું છે તો પ્રદર્શન કરવું જ પડે. એટલે મિશન અને વિઝન ખોઈ બેઠેલા માણસો એક્ઝિબિશનમાં પડી જાય, તમાશાઓમાં પડી જાય. દિખાવે કે દુનિયા મેં મહિમા હૈ બારી, ઉસી મેં ફસી હૈ જનતા બેચારી, લી આસરા ઝૂઠ કા જી રહે હૈ, ખુદા જાને અબ હમ કહાં જા રહે.
અને અર્જુન એક મર્યાદા સ્વીકારી લેશે કે ભગવાન વાતો ગમે એટલી કરી પણ મારો ખરો પ્રશ્ન આ છે. કથમ ભીષ્મમહં સંકે દ્રોણંચ મધુસૂદન, ત્રણ ત્રણ પેઢીઓ જેની છાયામાં ઉછરી હું જેના ખોળામાં રમ્યો છે એની અમિત દ્રષ્ટિથી મારો વિકાસ થયો છે, અને બીજા દ્રોણ ગુરુ છે. ધનુષ્ય બાણ પકડતા નહોતું આવડતું ત્યારે મારો હાથ પકડીને જાણે બાણ ચલાવતા શીખ્યો, એની છાતીમાં બાણ મારવાના બહુ કપરી કસોટી છે અને એમાં પાર ઉતરવું જ પડે. કરુણા ક્યાં જોઈએ ને કઠોરતા ક્યાં જોઈએ, તારી અત્યારની કરુણા છે ને વિષમે સમુપસ્થિતમ, ભગવાને બરાબર પોઈન્ટેડ ગા કર્યો છે. ઉતસ્તા કસ્મલબિદમ વિષમે, અત્યારે કરુણા હોય હોય બધા માટે પ્રેમ હોય ને કરુણા આવે, પણ ક્યારેક સિચ્યુએશન એવી આવે કે તે વખતે પક્કા નિર્ણયો અને ચોખ્ખા નિર્ણયો લેવા પડે, અને સમાજ જ્યારે લેવામાં ચૂકી જાય છે ત્યારે બહુ ભયંકર નુકસાન સમાજને સહન કરવું પડે છે. મોટા માણસ માન્ય છે પણ એની ખોટી વાત માન્ય ન હોય, અને મોટા માણસો ક્યારેય પણ ખોટી વાત ન કરે એવું કોણે કીધું? શક્ય છે થઈ જાય. બહુ વર્ષો પહેલાં 35-40 વર્ષ થયા હશે, સાંગલીમાં ગયો હતો, એક સેમિનાર હતો, એક કોલેજના પ્રિન્સિપાલ આવેલા, એણે સહેજ ભારતીય સંતો ઉપર આરોપ કર્યો કે ભારતીય સંતો બધા આળસુ છે, ખાઈ પીને ખૂટાડે છે, કશું કરતા નથી, ખ્રિશ્ચન મિશનરીઝ કેવું કામ કરે છે, સેવાનું કામ કરે છે, અને આપણા લોકો બહુ ઉદભાગી જાય હિમાલયમાં, બસ ભાગેડું લોકો છે. એ તમારી વાત કંઈ બહુ પરિપક્વ નથી. મને કે નાના નહેરુએ કહ્યું છે ને, ડિસ્કવરી ઓફ ઇન્ડિયામાં નહેરુએ આ વાત લખી છે. મેં કીધું નહેરુ સર્વશાસ્ત્રવિદ નથી, એનો એક વિષય છે, એમાં એ પાવરફુલ છે. હિસ્ટ્રીમાં એને કોઈ પહોંચે નહીં, પોલિટિક્સમાં એને કોઈ પહોંચે નહીં, પણ અધ્યાત્મ અને ધર્મ એનો વિષય નથી. ત્યારે ત્યાં એનો મત ઓથેન્ટિક ના ગણાય. આજે વિજ્ઞાનના પ્રયોગની કેટલીક આલતી ભલતી વાતો કરો તો મારા જેવો મૂર્ખ કોઈ નથી, એ મારો વિષય નથી. ત્યારે એક વિષયમાં પારંગત થયો એટલે બધા વિષયમાં માણસ મત આપવા લાગે, એ એક ભ્રાંતિ છે ને, એ થઈ જાય છે. એક વિષયની આભા બીજા વિષયમાં કામ લાગી જાય છે. આ પ્રતિષ્ઠિત માણસ, અરે પ્રતિષ્ઠિત એટલે કયા ક્ષેત્રમાં છે ત્યાં એનું માનો, એનો કોઈ એક વિષય હોય છે ને, બીજા વિષયમાં એનો મત કેમ? ઘણા કથાકારો, વ્યાખ્યાતાઓ, તથાકથિત ધર્મગુરુઓ પોતાનો પ્રચાર કરતી વખતે કહે કે અમારા વ્યાખ્યાનમાં આટલા ડૉક્ટરો આવે છે, આટલા એન્જિનિયરો આવે છે, આટલા વકીલો આવે છે, એટલે શું છે એમનો જુદો જુદો વિષય છે. વિદ્વાનો કેટલા આવે છે, તત્વચિંતક કેટલા આવે છે, શાસ્ત્રના અભ્યાસીઓ કેટલા આવે, એના પરથી મૂલ્યાંકન થાય. ડૉક્ટરોમાં શું મૂલ્યાંકન થવાનું હતું? ડૉક્ટરને આનો ABC ખબર નથી, એ બાયપાસ સર્જરી કરી આપશે ને મરતા માણસને જીવતો કરશે, એનો વિષય છે, કબૂલ છે, પણ એ ડૉક્ટર સાંભળવા આવે એટલે વક્તા મોટો, કેટલા ભલતા જ માપદંડ છે. અને હિંમતથી બેશરમ થઈને કહે છે આટલા બધા ડૉક્ટરો આવે છે ને, આટલા એન્જિનિયરો આવે ને, આટલા ચાર્ટર એકાઉન્ટન્ટ આવે, આ તો પ્રચારનો પાયો છે, મૂર્ખાઈની હદ છે. એનો ઉલ્લેખ માત્ર ન હોવો જોઈએ. છે ચાર્ટર એકાઉન્ટ છે પણ માણસ છે, માણસ થવા આવે છે, ફિનિશ્ડ. ડૉક્ટર છે, માણસ થવા આવે, જેને માણસ થવું છે તે આવશે અને એ વિચારને ધીરે ધીરે પકડશે, પણ એનો મત ઓથેન્ટિક છે ને, એનો મત માન્ય છે એવું બધે ટેકાણે ના થાય, અમુક ક્ષેત્રમાં થાય જ. ઇતિહાસવિદ કે તો એને સલામ કરવી પડે, કારણ કે ઇતિહાસનો એનો અભ્યાસ છે. એક બહુ સારો ઇતિહાસકાર એકવાર બોલતો હતો અને ઘણા ખુલાસાઓ થયા. એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો, ગાંધીજીએ ભારતના ભાગલા શા માટે પાડ્યા? ભલે નથી પાડ્યા, વાંચે કોણ? એક કે બીજો સાંભળ્યો, ચાલ પડી આગે સાહી પીછે લોટ જાય. ગાંધીજી વિરોધમાં હતા, ભારતના ભાગલા થાય તે ગાંધીજીને વિરોધ, એનો વિરોધ હતો, એને ગમતું જ નહોતું. અને પછી બહુ ખુલાસો કર્યો, વલ્લભભાઈએ ભાગલા પાડ્યા અને જરૂરી હતા એટલે પાડ્યા, એ પણ ખોટું નથી એમ. હવે કોણ કહી શકે? ઠેઠ સુધી અભ્યાસ કર્યો હોય તે નહીં તો ખલાસ. ગાંધીએ ભાગલા પાડ્યા, ભાગલાની વાત કરીને ગાંધીનું ખૂન પણ થઈ ગયું. આવેશ આવી જાય માણસને. પહેલાં માણસ સીધો પ્રશ્ન પૂછ્યો કે તમારો ગોડસે વિશે શું ખ્યાલ છે? બેવકૂફ હતો, બદમાશ નહોતો, બેવકૂફ હતો, આવેશમાં આવી ગયો. અને આવેશમાં માણસ ગમે તે કરી બેસે. તમને કહેનાર માણસ પ્રભાવી છે અને ખોટી વાત કે તમને આવેશ આવે, તમે કંઈનું કંઈ કરી નાખો અને પરિણામે નુકસાન થઈ જાય. તેથી વિવેક ક્યારે પણ નહીં ચૂકવાનો એક મોટી વાત છે. 56 કરોડ રૂપિયા આપ્યા એ વાત પણ બિચારાએ કરી. મને કે ગાંધીજી માતા જ નહીં, 20 જણાની કમિટી હતી. જે લેણ દેણ થાય એમાં બધા હિસાબો થયા છે અને 20 જણાની કમિટીમાં ગાંધીજી હતા જ નહીં, અને ત્યાં નિર્ણય લેવાયો છે. પણ એ આક્ષેપ ગયો ગાંધીજી ઉપર, અને ભાષણોમાં સાંભળીને લોકો માની લે અને આખા એક મહાપુરુષના ચરિત્રને ચૂથી નાખવાનું કામ થઈ જાય, અને છતાં કોઈ ચૂથી શક્યું નથી. આજે પણ ગાંધીજી હિંમતથી ઊભા છે. જીવતા માણસો ટકતા નથી ને ગયા પછી 60 વર્ષ સુધી પણ કોઈને હલાવવાની હિંમત નથી. કંઈ સત્વ વગર ઊભા રહેતા હશે. દેદી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ.
ચાર માણસોના થૂકવાથી સૂરજ ઝાંખો પડતો નથી, પણ આવું સમાજમાં ઘણીવાર થઈ જાય. પ્રભાવી માણસ બોલવા લાગે, એનું મત બધે જ મનાઈ જાય. મેં કીધું નહેરુ માટે મને આદર છે, ઘણું કરવા જેવું સરસ કામ એણે ભારતમાં કર્યું છે. વલ્લભભાઈને પ્રધાન ન બનાવતા નહેરુને શા માટે બનાવ્યા તે પણ એ ભાઈએ સમજાવ્યું, એ પણ લોકોને ખબર નથી. વલ્લભભાઈ ટકવાના જ નહોતા, ગાંધીજી વલ્લભભાઈની સેવા કરતા હતા, અને વર્ષ બે વર્ષથી વધારે આ માણસ કાઢશે નહીં ને આવો ચાલુ પ્રધાન, તરત ચાલે નહીં, નવા દેશને સ્થિરતા જોઈએ અને વૈશ્વિક કામ કરવાનું છે. દેશમાં વલ્લભભાઈ સરસ કામ કરી શકે, ગૃહપ્રધાન તરીકે બહુ શોભે, પણ વિદેશની ધરતી ઉપર જે અનંત કામો કરવાના હતા એની પાસે કંઈક જુદી વસ્તુઓ હોવી જોઈએ. તો થોડું કંઈ આગું પાછું થયું હતું, ગાંધીજી પણ હ્યુમન બિંગ છે, પણ કંઈ મૂર્ખાઈ ભરેલા બધા નિર્ણય લેતા હતા આવું તો નહીં હતું. પણ એ માણસ કે જે હિસ્ટ્રીનો પ્રોફેસર છે, પોલિટિક્સનો પ્રોફેસર છે, જેણે આખું જીવન એમાં ગાળ્યું છે, ત્યારે ડિસ્કવરી ઓફ ઇન્ડિયામાં નહેરુએ ભલે કીધું હશે કે ભારતના સંતો ખાવ છે, ભાગેડું છે, ભાગી જાય છે હિમાલયમાં સેવા કરતા, કોણે કીધું? મેં કીધું આપણે બે જ ભાગ પાડીએ છીએ, એક સાધુ સાધક અને બીજો સેવક. પણ સંત છે ને એ સાધુ અને સેવકનો સમન્વય છે. સંત શબ્દને સમજવો પડે, સંત ગમે તેને કહેવાય. સાધના કરવા હિમાલયમાં જાય તે સાધક છે, એ શક્તિ મેળવવા જાય છે ને પાછો આવીને સેવા કરે છે. ભગવાન બુદ્ધ ગયા હતા, પાછા આવ્યા, સાધના કરવા ગયા હતા. ભગવાન મહાવીર 12 વર્ષ ગુમ થઈ ગયા છે, 30મા વર્ષે દીક્ષા લીધી અને 42મા વર્ષે આવીને પછી શરૂઆત કરી છે મિશનની. પહેલાં પોતે મેળવ્યું અને પછી 42 થી 72 30 વર્ષ સુધી એવું કામ કર્યું, આજે 2500 વર્ષથી ઊભા છે. હમણાં મહાવીર જયંતિ આવશે ત્યારે સાધક જુદો, સેવક જુદો અને સંત જુદો. ત્યારે ખ્રિશ્ચન મિશનની જો સેવા કરે છે, કેટલાક માણસો સાધના કરે છે, અને બંનેનો સમન્વય સંતોમાં આવ્યો છે. ભારતનો કોઈ સંત ભાગેડું નથી. નરસિંહ મહેતાએ જે સેવા કરી છે તે આજ સુધી કોઈએ કરી છે કે નહીં પ્રશ્ન છે. કબીરજીએ કામ કર્યું છે, ભાગ્ય જ કોઈ કર્યું હશે. હિન્દુ મુસ્લિમ એકતા માટે નાનકે લોહી રડ્યું છે, અદ્ભુત કામ કર્યું છે. તેથી સંતની એક જુદી કક્ષા છે અને સમજણ હોવી જોઈએ, એ વિષયનો અભ્યાસ હોવો જોઈએ. આપણે આમ ખાલી બે ભાગ પાડી નાખીએ, ભાગી જાય છે, ભાગીને જતા સાધના કરવા જાય છે, શક્તિ મેળવ્યા વગર કામ કેમ થાય? ત્યારે સાધના કરીને શક્તિ મેળવવી પડે અને શક્તિથી સેવા કરવી પડે અને સેવાથી પુણ્ય મળે, એ સાધનામાં પાછું ઉપયોગી થાય, આવું આખું વર્તુળ છે. ત્યારે બધા જ ભારતના સંતોએ બહુ જબરજસ્ત કામો કર્યા છે, કોઈ સંત સેવાથી ભાગ્યો જ નથી. એને કરવું શું છે બીજું? સંતને ભગવાનની ભક્તિ, શક્તિ મળે ને સેવા કરવાની, પોતાને કશું જોઈતું નથી. સંતોને કશું જોઈતું જ નથી, આ તો પાયો છે. ચા ગઈ ચિંતા મીઠી મનવા બે પરવા, જિસકો કછુ ન ચાહીએ વો સાપ કો સા. તો એની પાસે લોકો સંપત્તિ એટલા માટે આપે છે કે આજ સારા કામમાં વાપરશે, બાકી તો ઢગલો કરીને ઉપર બેસી જશે. હવે સંતો પણ બેસવા લાગ્યા, હવે તો દિગ્ભ્રાંત થયા છે, ભૂલ્યા છે. એમને જે પૈસો મળે છે સમાજની સેવા માટે મળે છે. હું તો ઘણીવાર કહું છું, સમાજ તને દૂધ પીવડાવતો હોય ને તો લોહી આપવાની તૈયારી રાખ. સમાજ માટે લોહી રેડશે તેને જ સમાજનું દૂધ પીવાનો અધિકાર છે, નહીં તો એ મફતનું દૂધ પચતું નથી. બહુ જાગૃતિ હોવી જોઈએ. 3 ભાગ પડ્યા પછી એ પ્રિન્સિપાલ સમજી ગયા મને કે યુ આર ઓલ રાઈટ. આવા સંતો છે, સમર્થ રામદાસ સ્વામી. અરે આખી બળની ઉપાસના સમજાવી છે, ગામડે ગામડે વ્યાયામશાળાઓને અખાડાઓ ખોલી નાખ્યા કે શક્તિહીન માણસો શું કામના છે, સમર્થ માણસ હોવો જોઈએ. નાયમાત્મા બલહીન લભ્ય, ઉપનિષદનું જ્ઞાન છે માણસ પાસે, પણ શક્તિ અને બળ આવે તો શેતાન નહીં થવાનું. એટલે પ્રત્યેક વ્યાયામશાળામાં ને અખાડામાં મારુતિનું મંદિર. હમણાં જ એક હનુમાનનો પ્રયોગ શરૂ થયો, હું ગયો હતો પરમ દિવસે, પહેલો જ શો હતો, ઉદઘાટન. મને કે થોડા આશીર્વાદ આપો, 5-10 મિનિટ બોલ્યો. એવું સમજવા જેવું છે, ગામડે ગામડે હનુમાનની દેરી છે. આખા ભારતમાં એક ગામ નથી જ્યાં હનુમાનની દેરી નહીં હોય. અને રામે એટલો મહિમા આપ્યો પોતે વીર ને હનુમાન મહાવીર. રામના મંદિરમાં હનુમાન જોઈએ જ, પણ હનુમાનના મંદિરમાં રામ ન હોય તો ચાલે, આટલી આટલો મહિમા રામે કર્યો છે. અને રામદાસ સ્વામીએ હનુમાનની ઉપાસના કરી, અખાડાઓને વ્યાયામશાળા ખોલીને ત્યાં મારુતિની મૂર્તિ મૂકી, એટલે પગે લાગીને જાઓ, શક્તિ મેળવીને રામ દૂત બનીશ, હનુમાન જેવો, રામ શત્રુ નહીં થાવ, રાવણ જેવો. હા, શક્તિથી રાવણ પણ થવાય ને હનુમાન પણ થવાય. તેથી રામદાસ સ્વામીએ શીખવાડ્યું છે. અને શિવાજી મહારાજ અહોભાવમાં આવી ગયા, આખું રાજ્ય ચરણે ધરી દીધું રામદાસને કે તમે લઈ લો આ રાજ્ય. લીધું, શિવાજી ખુશ થયા કે હું નિશ્ચિંત થયો, રાજ્ય આપી દીધું. એમણે પાછું આપ્યું, કેમ તમે લીધું ને? હા લીધું, હવે પાછું આપ્યું પ્રસાદ તરીકે લે, અને રામના સેવક તરીકે હવે કામ કર. હવે રાજા નહીં, રાજ્ય મને આપી દીધું તે,
હવે પ્રસાદી રૂપે ભગવાને આપ્યું છે એમ સમજીને ઈશ્વરના સૈનિક તરીકે કામ કરજે. આ શિવાજીને ઉપદેશ કરનાર રામદાસ સ્વામી છે. સંતો એટલે કંઈ બે ભજન ગાય ખાલીને મંજીરા વગાડે આવા સંતો ભારતમાં નથી. હવે એવા સંત થયા છે કે ભગવાન બી ત્રાસી જાય. કચ્છી ભાષા બહુ અઘરી છે. કચ્છીમાં કીધું છે, જાંજ કોટા પેટ મોટા કરીએ તા ધાઉં, ભગવાન ચડે ભક્તે છે અડ્યો અહીંયા હું. ખાલી મંજીરા વગાડવા એટલે ભક્તિ નહીં, એક જીવનની ધારણા છે, જીવનની દિશા છે, જીવનની દ્રષ્ટિ છે. બહુ વર્ષો થઈ ગયા, એકવાર મને એક ભજનમાં લઈ ગયા હતા, મને ભજન સાંભળવા માટે આવો. ગયો, અડધા કલાકમાં મને કાંઈ ખબર નહીં પડી શું ગાય છે, જ ખબર નહીં પડી. કારણ કે એટલો ઢોલનો અવાજ, એટલો તબલાનો અવાજ ને એટલા પહેલાં ઝાંઝ પકાચ કૂટે. અડધો કલાક હું શું સાંભળ્યો ખબર છે? ઝુમચકે 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 પતી ગયું. પછી ઉઠ્યો કે હવે જાઉં. મને કે ના જરા બેસો ને, હમણાં ચા આવશે પછી રંગ જામશે. બોલો છે ને, હવે આ રંગ એટલો જામ્યો છે કે આનાથી વધારે જામ્યો તો મારાથી બેસાય પણ નહીં. પણ આ બધા સંતો ગણાય ને આ બધા ભક્તો ગણાય, આખી રાત ભજન કરીને આખો દિવસ સૂઈ રહે, રાષ્ટ્રને શું કામના છે આ માણસો. હવે એને જોઈને જે ચીડ આવે તેનો આરોપ સંતો ઉપર આવે, અને તે નહેરુ જેવો માણસ ડિસ્કવરી ઓફ ઇન્ડિયામાં લખી નાખે ને પ્રિન્સિપાલ જેવો માણસ આવા પ્રશ્નો પૂછે, કેટલી કેટલું કક્ષા કેટલી નીચી ગઈ છે આપણી. મેં કીધું ભાઈ જરાક વિચાર કરો, આવા સંતો હોય તો ટકે નહીં. પાંચ પાંચસો છસો છસો વર્ષથી આપણે ઊભા રહ્યા છે, કબીર નાનક તુકારામ નરસિંહ બધા જ પાંચસો છસો વર્ષ થવા આવ્યા એ લોકોને. એક જુદી કલ્પના છે આખી. ત્યારે જીવનની અંદર સેવા અને સાધના આનો સમન્વય કરે તે સંત કહેવાય. કેટલાક માણસો ખાલી સાધના કરે, કોઈના કામના નહીં. કેટલાક માણસો ખાલી સેવા કરે, સાધના છે જ નહીં, પછી બગાડ કરે. એનું કારણ, સાધના વગર સેવાનો હેતુ શુભ થાય નહીં અને શુભ હેતુ વગરની ક્રિયા સારી થાય નહીં. સુંદર થાવ અને સુંદર કરો, બી ગુડ એન્ડ ડુ ગુડ. વિવેકાનંદ એક સૂત્ર આપી દીધું, બી ગુડ એટલે સારા થાવ, એટલે સારા માટે સાધના કરો, અને ડુ ગુડ સારું કરવા માટે કર્મયોગ કરો. અને સાધના જેની હશે એનો કર્મયોગ સાચો, બાકી તો કર્મયોગને વટાવી ખાશે. એક ગામમાં પાંચ પચીસ હજાર ખર્ચીને એકાદ માણસ કૂવો ખોદી આપે, ખુશ ન થાવ, ઇલેક્શન આવે છે, વોટ્સ જોઈએ છે, સોદો કરવા આવ્યો છે, એના અંદરનો હેતુ ખબર નહીં પડે. તેથી હેતુની શુદ્ધિ સાધનાથી થાય છે. પ્રત્યેક સેવકે સાધના કરવી જ જોઈએ. પાંચ પંદર મિનિટ જે પોતાના આત્મા પાસે પરમાત્મા પાસે બેસતો નથી, તે જીવનમાં નિષ્ફળ થયા વગર રહેતો નથી, હતાશ થયા વગર રહેતો નથી, થાક્યા વગર રહેતો નથી, કંટાળ્યા વગર રહેતો નથી, ને પાંચ પચીસ વર્ષ પાણીમાં જાય. ખૂબ જાગૃતિપૂર્વક આ બધી વાતો થવી જોઈએ. તેથી ભગવાન જે અર્જુનને સમજાવે છે એની પછવાડે આખો ઇતિહાસ છે. કંઈ ખાવાના ખેલ નથી, અસ્તવ્યસ્ત બોલનારો માણસ નથી આ. વેદોનો વિરોધ ન કરાય તો આ વેદ નિર્માતા સામે ઊભો છે. અને તેથી અર્જુન એકદમ મુદ્દા ઉપર આવ્યો છે. એક જ મિનિટમાં મુદ્દા ઉપર લાવી દીધો કે બીજી બધી વાતો જવા દો, મને આ ખટકે છે. આ ભીષ્મ જેવા મહાપુરુષ હું જોઉં છું ને મારી આંખો અશ્રુભીની થાય છે, કેટલો મને એને પ્રેમ આપ્યો છે. આ દ્રોણાચાર્ય જેને મને ધનુર્વિદ્યા શીખવાડી છે, અને એ લોકોને મારવાના, અને દુર્યોધન પણ બહુ લુચ્ચો માણસ છે, આ લોકોને જ આગળ કર્યા. સેનાપતિ જ ભીષ્મને બનાવ્યા શરૂઆતમાં જ. ખબર છે કે અર્જુનનો આ વીક પોઈન્ટ છે, અને અર્જુનને થોડો કેફ આવ્યો તે ઉતારવા માટે ભગવાને પણ એનો ઉપયોગ કર્યો. બરાબર રથ એની સામે લાવીને મૂક્યો. એનું કારણ, એ કચરો સાફ થયા વગર લડાઈ સારી ના થાય. અર્ધદગ્ધ માણસો સારું કામ નથી કરી શકતા. યુ મસ્ટ બી પરફેક્ટલી કન્વિન્સ્ડ. એકાદ કામ કરવું હોય ને તો 125% ખાતરી હોવી જોઈએ કે આ કામ સાચું જ છે. તેથી બધો કચરો સાફ થવો જોઈએ. તો અર્જુનનો કચરો સાફ કરવા માટે ભગવાને ભીષ્મ દ્રોણના પ્રમુખ હતા જ્યાં ઊભા હતા ત્યાં રથ લાવીને મૂક્યો છે. ત્યારે કચરો સાફ કરવા ભગવાન જ એને અહીંયા લાવ્યા છે, અને અર્જુન ઢીલો થાય એટલે દુર્યોધને ત્યાં એને ઊભા રાખ્યા છે. બંને અર્જુનના વીક પોઈન્ટનો જુદી રીતે લાભ લે છે. પેલો અર્જુનને ઢીલો પાડવા, અને ભગવાન અર્જુનને મક્કમ કરવા જ એનો ઉપયોગ કરે છે. સૌથી પહેલાં તું આ જોઈ લે અને અહીંયા લડશે ને પછી ક્યાંય પાછો નહીં પડે. અઘરી કસોટી હંમેશા હોશિયાર વિદ્યાર્થીની થાય. તેથી અર્જુનની અઘરામાં અઘરી કસોટી છે ભીષ્મ અને દ્રોણની સામે લડવું. ઓથ મળી છે આ લોકોને, અને પોતાને સલામત માને છે આ લોકોને. બધા જ ખોટા માણસો સાચા માણસોની ઓથ લઈ જ લે. એનું કારણ છે, આપણે ટકી શકીએ એમ નથી. ચાર સારા માણસો ભેગા હશે તો એના નામે આપણે ખપી જશું. શિરડીની સાથે સાથે એરંડાને પાણી મળી જાય એવું ઘણીવાર થઈ જાય, અને એ ન સમજે તો દુર્યોધન મૂર્ખ નહીં હતો. પણ અર્જુને પોતાનો મુદ્દો બહુ સ્પષ્ટ અહીંયા કરી નાખ્યો છે. ભગવાનના એક બે શ્લોક સાંભળતા જ એણે મર્યાદા જાળવી લીધી છે. તર્ક કુતર્કો થોડા ઓછા કરી નાખ્યા. હજી મનમાંથી બદલ્યો નથી, એ તો છે જ, આગળ આવશે બધું જ. પણ એક વાત સ્પષ્ટ, જે મુદ્દો કેવો હતો એ કહી દીધો, કે યુદ્ધના માઠા પરિણામો અને કુલક્ષય અને કુલનાશ ને એ બધું કીધું ભલે, પણ મુદ્દો ખરો આ છે. કથમ ભીષ્મ મામ સંખે દ્રોણમ ચ મધુસૂદન
ઈશુભી પ્રતિ ઓસ્યામી પૂજારહા વરિસૂદન. પછી કહે છે ગુરુન અહત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોગતું ભૈક્ષ્યમપી અલોકે. ગુરુન અહત્વા મહાનુભાવાન, મહાનુભાવાન ગુરુન અહત્વા, આ મહાનુભાવ એવા ગુરુઓને ન મારીને અહત્વા એ લોકે ભૈક્ષ્યમપી ભોગતું શ્રેયઃ. આ મહાનુભાવ ગુરુઓને માર્યા વગર ભિક્ષા માગીને દુનિયામાં જીવવું પડે તો પણ મને શ્રેષ્ઠ લાગે છે, હું ભીખ માગીને ખાઈશ પણ આ લોકોને નહીં મારતો. હવે ખરો મુદ્દો કીધો કે ભીષ્મ અને દ્રોણ એટલા મહાપુરુષો છે કે એમને જો ન મારું અને મારે ભિક્ષા માગવી પડે તો એ પણ મને કબૂલ છે, હું ભિક્ષા માગીને ખાઈશ, પણ આમની સામે શસ્ત્ર ઉગામવાનું વિચારી શકતો નથી. ગુરુન અહત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોગતું ભૈક્ષ્યમપી લોકે, એ લોકે ભૈક્ષ્યમપી ભોગતું શ્રેયઃ. ભીખ માગીને ખાવું એ પણ સારું કહેવાય આના કરતાં, આવા લોકોને ન મારીને એમાંથી જો બચી જઈએ પાપમાંથી તો ભિક્ષા માગવી પણ ખોટી નહીં. પણ અહીંયા એક વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે, ખાલી ગુરુ ન બોલતા મહાનુભાવાન બોલે છે, આ જેવા તેવા ગુરુ નથી. હા લોભી ગુરુને લાલચું છે એટલે આ દોનો નરક મેં ઠેલેમાં નથી, એટલે મહાનુભાવાન ખાસ વાપર્યો છે, સહપ્રયોગ કર્યો છે મહાનુભાવાન ગુરુન. આ ખરેખર મોટા માણસો છે અને મોટા માણસનું કેટલુંક માપદંડ છે. મનુસ્મૃતિમાં કેટલાક માન્ય સ્થાનો કીધા છે, વિત્તમ બંધુ વયક કર્મ વિદ્યા ભવતી પંચમી એતાની માન્ય સ્થાનાની ગરીઓ યજદ ઉત્તરમ. વિત્તવાનને માન આપો એ મનુ ભગવાન કહે છે, વિત્તમ બંધુ તમારો સગો એને માન આપો, વિત્તમ બંધુ વય ઉંમરલાયકને માન આપો, કર્મ કર્મયોગીને માન આપો અને વિદ્યા ભવતી પંચમી વિદ્વાનને માન આપો. પાંચ માન્ય સ્થાનો છે, વિત્તવાનની ઉપેક્ષા ના કરો. ઘણા માણસો કારણ વગર પૈસાવાળા ઉપર ચીડાય, પૈસો મફતમાં મળતો નથી ને મળ્યો નથી, કંઈક એને કર્યું છે એટલે મળ્યો છે, હવે નહીં કરશે તો ગુમાવશે, તેથી એના પર ચીડાઈ નહીં જાઓ. ઘણા માણસો ચીડાય શા માટે, એને મળ્યો ને આપણને નથી મળ્યો એટલે ચીડાય. મેં ઘણા મહાનુભાવોને વ્યાસપીઠ ઉપરથી પૈસાવાળાને ગાળો આપતા જોયા છે અને એનું એકમાત્ર કારણ છે કે પૈસા બીજે આપે છે અને મને આપતો નથી, શું ફાયદો? પૈસા ના આપે તે શ્રીમંતોને ગાળો આપવાની અને આપે એના પગ ચાટવાના, એ કયો, એ કયો કયો ન્યાય? તને પૈસો ન જ ગમતો હોય તો પછી કોઈના વખાણ ન કર, પણ આપે એના વખાણ કરવાના, એને બગટ ઠરાવવાનો, એને મોટો ઠરાવવાનો, ના આપે એને ગાળા ગાળી કે એને હલકો પાડી નાખવાનો. આ બધું બજારી વાત, બજારું વાતો છે, આ બધી સારી વાતો નથી. ગીતાકાર તો કહે છે કે શ્રીમંત તો યોગભ્રષ્ટ જીવ છે, સુચિનામ શ્રીમતામ ગેહે યોગભ્રષ્ટો બી જાય, તે સારા કામ કરે ને એને ભગવાન પુષ્કળ સંપત્તિ આપે, એનું કારણ બીજા જન્મમાં વધારે કામ કરશે. ઓછી સંપત્તિમાં એને આટલું કામ કરી બતાવ્યું છે તો વધારે સંપત્તિ આવે તો જગતનું કલ્યાણ થઈ જશે. તેથી શ્રીમંત માણસના ઘરે સીધો જન્મ મળે એને, પણ તે સુચિ શ્રીમાન પવિત્ર પાછો દાણચોર નહીં. પૈસાવાળાનું ઘર મળવું અને સંસ્કારી ઘર મળવું એ ફળ છે સારા કર્મોનું. જે જે લોકો સારા કામો કરે છે એને બીજે જન્મે સારી સગવડો મળે છે, પણ સગવડ મળ્યા પછી માણસ ચૂકી જાય છે, શા માટે મળ્યું એ ભૂલાઈ જાય છે. અને તેથી ઘણી વાર હું સાવ ગામથી ભાષામાં કહું કે કલકત્તા જવા માટે એક માણસને ટ્રેનમાં 40 કલાક લાગે ને તમે વિમાનમાં 2 કલાકમાં પહોંચો છો, ભગવાને તમારા 38 કલાક શા માટે બચાવ્યા? કે તમે એટલું બધું કામ કરો છો કે હવે આ ટ્રેનમાં આટા મારવામાં તમારો ટાઈમ જાય ભગવાનને મંજૂર નથી. કેટલા બીજા કામો થાય 38 કલાકમાં, તમે બીજા 20 ગામ ફરીને આવશો, એ ભગવાને સગવડ કરી આપી છે. તો 38 કલાક દારૂ પીવા માટે ને ક્લબમાં જવા માટે નથી એ સમજણ હોવી જોઈએ, અને ચૂકાઈ જાય એટલે પાછું પતન થાય, ઉપર ચડે નીચે પડે, ઉપર ચડે નીચે જ પડે. ગણિતમાં એક દાખલો આવે છે, એક ગરોળી દિવસના 10 ફૂટ ચડે અને રાતના 9 ફીટ ઉતરે તો 25 ફૂટ ચડતા એને કેટલા દિવસ લાગે? એ દાખલો સારો છે કે 10 ફૂટ ચડે અને 9 ફૂટ ઉતરે, પણ અહીંયા તો 10 ફૂટ ચડ્યા હોય તો 15 ફૂટ ઉતરે છે, એટલે ઉપર પહોંચવાની વાત જ જાય, જીવનનો અવસર ચૂકાઈ જાય. તેથી જાગૃતિપૂર્વક જીવવાનું છે. તેથી શ્રીમંતોને ખાલી ખાલી ગાળો આપવાની મૂર્ખાઈ ન કરો. એણે કર્યું છે એને મળ્યું, તું કર તને મળશે, યુનિવર્સલ ન્યાય છે, કોઈ ભોગો છે ઉપર બેઠેલો? રામ મારો હિસાબ તલ ન રાખે, મારા રામના સરવાળા ખોટા હોય નહીં. આપણને લાગે આપણી બુદ્ધિ કેટલી તદ્દન સ્વાર્થથી ઘેરાયેલી બુદ્ધિ છે, આપણને ન ગમતું થાય એટલે માણસ ખરાબ ને આપણને ગમતું થાય એટલે માણસ સારો, આ તો આપણા અભિપ્રાયો છે, રોજ બદલે.
એક જ માણસ માટે આખા દિવસમાં ચાર અભિપ્રાય આપનારા માણસોને જોયા છે, શું ફાયદો છે? તેથી માન આપો વિત્તવાનને, વિત્તમ બંધુ, સગાને માન આપો. તમારો સગો એમને એમ થયો નથી, કંઈ જન્માંતરના સંબંધો છે, કંઈ અકસ્માત નથી, નો એક્સિડન્ટ, એવરીથિંગ ઇઝ ઇન્સિડન્ટ. અને ત્યાં સુધી ચિંતકો કહે છે કે જિંદગીમાં કોઈ માણસ તમને 5 મિનિટ મળ્યો તો એ પણ યોગ છે, નહીં તો નહીં મળે. એ આમ નીકળી, તમે આમ નીકળી જાઓ, ના મળે. મળવાની ઈચ્છા હોય તો એ ન મળે. વર્ષોના વર્ષ સુધી કોઈને મળવું હોય ને એ માણસ બાજુમાંથી નીકળી જાય, યોગ નથી, ના મળે. અને ધાર્યો જ ન હોય એ માણસ મળે, અને કોઈ ઓળખાણ ન હોય ને જિંદગી પર તમારો સાથી બની જાય. તેથી જગતમાં ક્યાંય કશો અકસ્માત નથી. અને આપણને જે સગાઓ મળ્યા છે તેનું માન જાળવો. એક ભાઈ મને કે મારી મા બહુ ખરાબ છે, બહુ ત્રાસ આપે છે, અમારી પડોશણ કેવી સરસ છે, મને મા મળી હોત ને તેની બહુ સેવા કરે. મેં કીધું એ નહીં મળી તે મા, એમાં ચોઈસ ન હોય. માની ચોઈસ હોય, પત્નીની ચોઈસ હોય એમ આપણે માનીએ છીએ, પણ પછી જે મળે તે સ્વીકારવી જ પડે છે. શકુંતલા ગોતતો હોય ને પછી જે મળે એને શકુંતલા માને જ છૂટકો છે. 50 સારી સારી છોકરીઓને નાપાસ કર્યા પછી 51 સેમ્પલ એવું લઈ આવે કે આપણને 50 સારી હતી બધી જ, એનું ચોખ્ખું ત્યાં હતું, ઘરે શું ત્યાં સુધી માથું હાલતું જ નથી. તેથી કોઈ અકસ્માત નથી. જેની સાથે સટપણ થયું છે ત્યાં મીઠાશ જાળવી દેખાડો. એ તમારું કર્તૃત્વ છે. ઘટના બની ગઈ, અર્થઘટન કરો. ઘટના આપણા હાથમાં નથી, સંબંધો આપણા હાથમાં નથી, બંધાઈ જાય છે. યોગ છે, યોગ કહો કે સંયોગ કહો, ત્યારે એ યોગનો વિયોગ થાય કે સંયોગનો વિયોગ થાય ત્યાં સુધી તમે સરસ રીતે જાળવીને જાઓ તો એ તમારી જીવનની કળા છે. ત્યારે સગાનું પણ અપમાન ન કરો કારણ વગરનું. ઘણા માણસો 4 પૈસા થાય તો સગા સંબંધીને ઉતારી પાડે, શા માટે? એ આપણા જ છે. એને 4 પૈસા ઓછા મળ્યા, આપણને 4 પૈસા વધારે મળ્યા, એ ઈશ્વરની કૃપા સમજો, તમારા સારા કર્મો સમજો, આવતીકાલે એને પણ મળશે. પણ સગા સંબંધીમાં પોતાની હોશિયારી બતાવવાને માટે પૂછો જ નહીં. એક ભાઈ બહુ સરસ કીધેલું, કોઈ 2 ભાઈઓમાં વિખવાદ થઈ ગયો, ઝઘડો થઈ ગયો, પછી એક ભાઈના દીકરાને લગ્ન, તો ભાઈના ઘરે પત્રિકા જ નહીં આપી લગ્નનું, અને એના પડોશીના ઘરે આપી આવ્યા. ભાઈના પડોશીના ઘરે પત્રિકા આપી આવ્યા, અને કાંઈ પડોશી પૂછે તમારા ભાઈનો દીકરો પરણે છે, પત્રિકા આવી કે નહીં તમારે ત્યાં? તો કે નથી આવી. તો કે મારે તો આવી. તો કે મારે તો નહીં આવી એટલે જ તારે ત્યાં આવી. મારે તો નથી આવી એમ કહેનારું કોઈ જોઈએ ને, એટલે તને આપી, એટલે તું મને પૂછવા આવે કે આવી કે નહીં. આ ધંધો કરે છે લોકો, 4 પૈસા થયા એટલે સગાઓને હલકા સમજવાના, તુચ્છ સમજવાના. આ મનુ ભગવાન ધ્યાન રાખે છે તમે કેવી રીતનો તમારો સંસાર કરો. વિત્તમ બંધુ વય વયોવૃદ્ધને માન આપો. ઉંમરથી મોટો છે, ઘણી દીધી સુખી જોઈ છે, ઘણા અનુભવો એને જોયા છે, એને ઉતારી ન પાડો, એની મૂર્ખાઈ ચલાવી ન લો, પણ ઉતારી પાડવાનું પાપ પણ ન કરો. માન બધાનું જાળવો, માન્ય સ્થાન છે આ બધા. વિત્તમ બંધુ વય કર્મ, કામ કરતો એને પણ માન આપો, કંઈક કરે તો છે. કરતો જ ન હોય તે ભૂલ નથી કરતો, કરનારો માણસ ભૂલ કરે, એની ભૂલ શોધ્યા જ કરવાની આખો દિવસ. કામ નહીં કરે એની ભૂલ કેમ થાય? એક ભાઈ કે હું પરીક્ષામાં કોઈ દિવસ જિંદગીમાં નાપાસ થયો જ નથી. મેં પૂછ્યું કેમ? તો કે એપીઆર થયો જ નથી. હા, પરીક્ષા જ ના આપે તો નાપાસ કેમ થાય? તેમ કામ જ ન કરે ભૂલ કેમ કરે? ભૂલ કેમ કરે? એથી હવે નવરા માણસો ભૂલ શોધવાનું જ કામ કરે. ઘણાના કામ પણ એવા હોય. એકવાર એક મોટર કાર ખાડામાં પડી ગઈ, કાંટે બિચારો નીકળે નહીં, ડ્રાઈવરને સેટ 2 જણા નીકળે નહીં. તો 8-10 છોકરાઓ ત્યાં બેઠેલા, બોલાવે અહીંયા આવો ને જરા કાર કાઢી આપશો? કાઢી આપીએ. પૈસા લાગશે? 200 રૂપિયા. ઠીક છે, બીજું કોઈ છે જ નહીં, કાઢી આપ્યું. 200 આપ્યા, 10 જણાએ 20-20 લઈ લીધા. પછી આવું ચાલવા લાગ્યું, કોઈની બી કાર પડે કાઢી આપ્યા લોકો. પછી કોઈ કારવાળાએ પૂછ્યું કે તમે તો કામ કરો શું છો? કે આ જ કરીએ છીએ, ખાડો ખોદી રાખીએ, ગાડી પડે એટલે કાઢી આપીએ. આવા ખાડા ખોદનારા માણસો ઘણા છે, પોતાની ઇન્કમ ઊભી કરવા માટે ખાડો ખોદી રાખે, પડે એટલે પછી પૈસા લઈ લેવાના, તેથી ખબર નહીં પડે. પણ સાચું કામ જે માણસ ખરેખર દિલથી કરતો હોય ને તેની અવગણના ન કરો. કામને બિરદાવો, સારા કામને બિરદાવો, તમે પણ કરો ને. સેન્સ ઓફ એપ્રિસિએશન, કદરની ભાવના, એને જૈન શાસ્ત્રમાં અનુમોદના કહે છે. અનુમોદના, તપસ્વીઓની અનુમોદના થાય. પ્રશંસા એ શરૂઆતમાં પ્રેરક બળ છે. સારું કામ કરનારને પ્રોત્સાહન આપો તો વધારે કામ કરશે, નુકસાન તો છે જ નહીં. હા, ખુશામત ન કરો. ખોટી વાતોની સ્તુતિ કરવી એ ખુશામત છે, ને સાચી વાત કહેવી એ સ્તુતિ છે, ને તો જરૂરી છે. તેથી વિત્તમ બંધુ વય કર્મ,
વિદ્યા ભવતી પંચમી, વિદ્વાનને માન આપો. પણ આ પાંચ વાતો લખ્યા પછી કીધું કે એતાની માન્ય સ્થાનાની આ પાંચ માન્ય સ્થાનો છે, પણ ઘરીયો યદ્યદ ઉત્તરમ, પાછળ જેમ જાઓ તેમ પાછળવાળાને વધારે મોટો સમજો. વિત્તવાન મોટો પણ સગો એના કરતાં મોટો. બહુ સરળ ભાષામાં સમજાવું, તમારા ઘરે આ પાંચે પાંચ માણસો આવ્યા, વિત્તમ, બંધુ, વય, કર્મ અને વિદ્વાન, આ પાંચ જણા આવ્યા. તમારા ઘરમાં એક જ ખુરશી હોય તો કોને આપશો? વિદ્વાનને, સૌથી મોટો એ. પહેલો વિદ્વાનને બેસાડો. એનું કારણ, આ ચારે લોકોને ગાઈડ કરનારો માણસ આ છે. પછી કર્મયોગી, પછી વયોવૃદ્ધ, પછી સગો અને છેલ્લો વિદ્વાન. પાંચ ખુરશી બધાને આપો, ખુરશી આપવાની ના નથી, પાંચે પાંચને આપો. પણ ક્રમ સમજી લો, વિત્તમ, બંધુ, વય, કર્મ, વિદ્યા ભવતી પંચમી. વિત્તવાન મોટો, એના કરતાં સગો મોટો, એના કરતાં વયોવૃદ્ધ મોટો, એના કરતાં કર્મયોગી મોટો અને વિદ્વાન સૌથી મોટો. આપણું થાય છે શું? શ્રીમંતને આવવા દો, પછી બધા સાઈડમાં, શેઠ આવો, શેઠ આવો, શેઠ આવો, ખુરશી મૂકી શેઠને બેસાડે, બાકી બધા ઊભા હોય. શેઠ કરતાં સગો મોટો છે, પણ શેઠની પછવાડે એવી પૂછડી પટપટાવે કે સગો બિચારો ખૂણામાં બેઠો હોય, સગાની પૂછા જ ન કરે. અને એમાં તો કેટલા નારાજ થાય છે લોકો. તમે લગ્નમાં ગયા, કોઈએ ભાવ જ નહીં પૂછ્યો, બધા શેઠશ્રી આવ્યા તો બધા ત્યાં જ આટા મારવા લાગ્યા. આવું થાય સમાજમાં? બેલેન્સ હોવું જોઈએ. અવગણના કોઈની ન કરો, પણ જેને ડ્યુ જેટલું માન આપવું જોઈએ એટલું આપો. વધારે પડતું માન અપમાનની ગરજ સારે છે. કોઈ પ્યુન મોડો આવે અને શેઠ કે પધારો પધારો, આપના આગમનથી આનંદ થયો, અપમાન છે, માન નથી. તેથી કોને કેટલું માન આપવાનું એના માટે મનુસ્મૃતિ વાંચવી જોઈએ. કંઈ ધાર્મિક ગ્રંથ નથી, તમને સમજાવે છે કેમ જીવો. ત્યારે વિત્તવાનને માન આપો, એના કરતાં સગાને વધારે માન આપો, સગા કરતાં વયોવૃદ્ધને માન આપો. હા, વિત્તવાન અને સગો ભલે બંને ઊભા હશે, વૃદ્ધ માણસને બેસાડો, થાકી જાય બિચારો, શરીરથી બી કમજોર છે, એને આરામની જરૂર છે. તમારી પાસે આવ્યો છે, તમારા પ્રસંગની શોભા છે, તો એને પહેલાં બેસાડો. કર્મયોગી તો અવિરત દોડતો હોય છે, અવિરત, રાત દિવસ જોયા વગર, તો એને ઊભો રખાય જ નહીં, એને સૌથી પહેલાં બેસાડો. એ ખરેખર કામ કરે છે. સૂર્ય જેવા માણસો હોય, 24 કલાક કામ કરતા, ખબર જ ન પડે. એ નવરા બેઠા જ ન હોય, બેઠા હોય ત્યારે પણ એનું મગજ ચાલ્યા જ કરતું હોય, થ્રુ આઉટ વર્કિંગ હોય એનું. એનું કારણ, મિશન છે, વિઝન છે, કામ છે, પૂજા છે, ભક્તિ છે. આવા જ ભાવમાં જે માણસ રમતો હોય તો એનાથી મોટો, અને વિદ્વાન સૌથી મોટો. નહીં જ્ઞાને ને સદૃશમ પવિત્રમય વિદ્યતે. એનું કારણ, બધાને પ્રકાશ આપવાનું કામ વિદ્વાન કરે છે. સાચો ધનવાન કોને કહેવાય તે વિદ્વાન સમજાવશે. સાચો સગો કોને કહેવાય તે વિદ્વાન સમજાવશે. સાચો વયોવૃદ્ધ કોને કહેવાય? જીવનમાં વર્ષો નહીં, વર્ષોમાં જીવન ભરે તે વયોવૃદ્ધ કહેવાય. સાચો કર્મયોગ કોને કહેવાય? હેતુ વિશુદ્ધ હોવું જોઈએ, આ જ્ઞાની કહેશે. એટલે જ્ઞાની સૌથી મોટો. શંકરાચાર્ય આવતા ત્યારે બધા રાજાઓ ઊભા થઈ જતા હતા. હવે એવા શંકરાચાર્ય ગોતવા પડે. હા, હજી તો પીઠ ચાલુ છે, પણ અવિરત કર્મયોગ કરેલો આ માણસ હતો. બધા સાષ્ટાંગ પ્રણામ કરે, રાજાઓ મુગટ ઉતારી નાખે આ માણસ પાસે. એનું કારણ, જે મળશે તે એની પાસેથી મળશે. એથી વિત્તમ, બંધુ, વયક, કર્મ, વિદ્યા ભવતી પંચમી, એતાની માન્ય સ્થાનાની ગરીઓ યદ ઉત્તરમ. તેથી અર્જુન મહાનુભાવાન લખે છે, ખાલી ગુરુ નહીં, મહાનુભાવાન ગુરુન અહત્વા એ લોકે ભિક્ષમ અપી ભોગતુમ શ્રેયા. ભિક્ષા માગીને ખાવું પણ શ્રેષ્ઠ ગણાય આ લોકોને, જો માર્યા વગર જીવાતું હોય તો. એકદમ ભાષા નમ્ર છે, અગવડ દેખાડી છે, સાચો મુદ્દો કીધો છે. પહેલાં અધ્યાયની બધી વાતો સાઈડમાં નીકળી ગઈ. એક ભગવાનના બે શ્લોક આવ્યા પછીનો અર્જુન જુદો છે આખો. પરિવર્તન આવે જ. પણ વિત્તવાન દુષ્ટ બની શકે, સગો મૂરખ હોઈ શકે, ન હોય? ન હોય તો જ નવાય, ઘણા બધા હોય છે. સગપણનો લાભ લેવા જાય. કેટલાક માણસો સગા એવા હોય, તમારો પ્રસંગ બગાડ્યા વગર રહે જ નહીં, પ્રસંગની રાહ જોઈ બેઠા હોય. પ્રસંગ આવવા દો, પછી જોઈ લેશું. અરે, બગાડવાનું હોય? પ્રસંગ સાચવી લે એને સગો કહેવાય, બગાડે એને સગો ન કહેવાય. પણ દગો ના આપે તો એ સગો કહેવાય છે નો. અને કેટલી વાર પેલા ડાયરાવાળાને કથાકારો રમૂજમાં કહે, આપણે ભલે સગાવાળા કહીએ પણ સગા હોય છે તે વાલા હોતા નથી, ને વાલા હોય તે સગા હોતા નથી. તો સગો પણ મૂર્ખ હોઈ શકે, ધનવાન પણ દુષ્ટ હોઈ શકે, વયોવૃદ્ધ માણસ પણ ચીડિયો હોઈ શકે, ચિંતાથી ઘેરાયેલો હોય. કર્મયોગી માણસનો પણ હેતુ શુદ્ધ છે કે નહીં આપણને ખબર ન પડે. અને વિદ્વાનો ક્યાં રાક્ષસ નથી પાકતા? રાવણ રાક્ષસ હતો, એને જેવો વિદ્વાન નહીં. વેદોને સ્વર આપનારો રાવણ. ત્યારે જે માન્ય સ્થાન છે ને,
તે પણ પોતાનું લેવલ જાળવનારા હોવા જોઈએ. ભગવાનનો આખો દ્રષ્ટિકોણ જુદો છે. અર્જુન સમજે છે આ બધું ઈશ્વરના મગજમાં શું છે, એટલે મહાનુભાવન શબ્દ એટલા માટે વાપરે છે, અને મહાનુભાવને માન આપવું જોઈએ એમ મનુસ્મૃતિ કહે છે. એમ અર્જુનને સાઈડમાં કહેવું છે કે વિત્તવાનને માન આપો, સગાને માન આપો, તો આ તો સગા છે, બુઝુર્ગ છે, જ્ઞાની છે, બધું જ છે, પણ ઈશ્વર અંદરથી બીજી વાતો પણ સમજાવે છે. ખાલી વિત્તવાન છે એટલે માન નહીં, સજ્જન પણ હોવો જોઈએ. વિત્તવાન દુષ્ટ હોઈ શકે, સગો મૂરખ હોઈ શકે, વયોવૃદ્ધ ચીડિયો હોઈ શકે, કર્મયોગી અશુદ્ધ હેતુનો હોઈ શકે, અને વિદ્વાન પણ રાવણ જેવો હોઈ શકે. સાક્ષરા વિપરીતાશ્ચેત રાક્ષસા એવ કેવલમ. સાક્ષરા જો ઊંધા થાય ને તો સાક્ષરાને ઊંધા વાંચો, રાક્ષસા. તેથી ખાલી મહાનુભાવન શબ્દથી પણ ભગવાન પીગળી જાય એટલા ભગવાન ભોળા નથી. અર્જુને મુદ્દો સારો શોધી કાઢ્યો છે કે મનુસ્મૃતિમાં કહ્યું છે કે સગાઓનું માન જાળવવું, વયોવૃદ્ધનું માન જાળવવું, તો આ સગાઓ છે ને આ વયોવૃદ્ધ છે. હવે સાંકેતિક ભાષામાં બોલે છે પણ પોતાનો વિચાર હજી પકડી રાખ્યો છે. હું સાવ ખોટો નથી, મને સ્મૃતિનું સેન્કશન છે. ભીષ્મ દ્રોણને જોઈને હું ઢીલો પડતો હું, તેનું કારણ છે માન આપવાનું કહ્યું છે. સગાઓને માન આપો, વિદ્વાનને માન આપો, કર્મયોગીને માન આપો, આ કર્મયોગીઓ છે, આ વયોવૃદ્ધ છે, આ સગાઓ છે, આ પૂજ્ય છે. હજી અંદર જે ફરે છે ને તે અહીંયા દેખાય છે કે ખાલી ગુરુ નથી, મહાનુભાવન છે, અને મહાનુભાવોને માન આપવું જોઈએ. તે હું આપતો હોઈશ તો મારું ખોટું ક્યાં છે? અને આવા મહાનુભાવોને જો ન મારીને ભિક્ષા માગીને જીવવું હોય તો શ્રેય, એમાં મારું કલ્યાણ છે. હત્વાર્થ કામાંશ ગુરુર નિહૈવ ભુંજીય ભોગાન રુધિર પ્રદીપ્તાન. અને આવા લોકોને મારીને અર્થ કામ મળે, બેના ભોગો મળે, શું ફાયદો છે? એ લોહીથી ખરડાયેલા ભોગ છે. ભુંજીય ભોગાન રુધિર પ્રદીપ્તાન, આ લોકોને મારીને શું કરવાના છે? લોહીથી ખરડાયેલા ભોગો જ ભોગવવાના છે ને, બીજો ફાયદો શું છે? ચાલો તમારા કહેવાથી મારી નાખ્યા તો ભોગ મળશે, તો આ લોહીમાંથી આવેલા છે, લોહીથી ખરડાયેલા ભોગો લેવાના આપણે. તો આ લોકોને મારીને હાથવા અર્થ કામાન, અર્થ મળશે ને કામ મળશે, આ બધા ભોગો મળશે. પણ ઈય લોકમાં ઈય ગુરુ ન હતવા, આ લોકમાં ગુરુઓને વડીલોને મારીને જે કંઈ અર્થ કામના ભોગો મળશે તે લોહીથી ભરેલા છે, એ જ હું ભોગવીશ ને. હવે લોજિક જરા વધારે સ્પષ્ટ થયું છે. પેલું જે નાશની ભાષા હતી એ ગઈ, અને એકદમ મુદ્દાથી જ હવે અર્જુન વાત કરે છે. હવે એક બીજો પ્રશ્ન છે, કયો ભોગ લોહીથી ખરડાયેલો નથી? એક ભોગ લોહીથી ખરડાયેલો છે. કોઈક લોહી રેડે છે ત્યારે તમને આનંદ આવે છે, તમારા કોઈ ભોગ લોહી વગરના છે જ નહીં. નોકર લોહી રેડે છે એટલે શેઠ આરામ કરે છે. શેઠના બધા ભોગ લોહીથી ખરડાયેલા છે, એનું કારણ આઠ કલાક પછીનો પાડે છે, પોતાનો સમય તમને આપે છે. અને હવે તો સારું છે, આઠ કલાકનો નિયમ છે, નહીં તો 18 કલાક કામ કરનારા માણસો હતા. સવારના 7 વાગે બોલાવે, રાતના 10 વાગે છોડશે, એવી સ્થિતિઓ મેં જોઈ છે નોકરોની. તેમાંથી પછી આ ગુમાસ્તાધારો આવ્યો ને 8 કલાકથી વધારે કામ નહીં કરવાનું, એ તો શાસ્ત્રોમાં લખેલું છે. ધર્માર્થ કામ સમય વસવ્ય, ધર્મ અર્થ અને કામ 24માં 3 ભાગ પાડી નાખો. અર્થવ્યવસ્થા માટે 8 જ કલાક, એનાથી વધારે નહીં. તેથી થોડાક લોકો સ્વસ્થ થયા છે, નહીં તો 18 કલાક કામ લે મશીનની જેમ. હવે રાતના 11 વાગે છૂટીને અહીંયા મુરુન રાતના ઘરે આવતા 1 વાગે, અને સવારના 7 વાગે હાજર થવાનું. બિચારો ઘરમાં 5 કલાક હોય, એમાં પત્નીને શું મળે ને, છોકરાઓને શું મળે ને, સંસ્કારની વાતો શું કરે? તો આ તો લોહીના જ ભોગ છે, બધા લોહીના ભોગ છે. બાપ લોહી રેડે છે એટલે દીકરાઓ ભોગ ભોગવે છે, પત્ની લોહી રેડે છે એટલે કુટુંબમાં શાંતિ છે. ભુંજીય ભોગાન રુધિર પ્રતિજ્ઞાન, કયો ભોગ લોહી વગરનો છે? પણ શેઠ જો સારો હોય તો સારો પગાર આપીને દૂધ પાય અને લોહી પાછું ઊભું કરે તો એને વ્યવસ્થા કહેવાય. આપણા માટે કોઈ કામ કરે છે એ માણસ દુઃખી ન હોવો જોઈએ, એટલે સામાન્ય સમજણ સમાજમાં હોવી જ જોઈએ. સમજદારીનું છે બીજું નામ માણસ, સમજહીન માનવને માનવ દિશે છે. સમજદારી સેતુ, સંબંધો કિનારા, સમજદારીથી સ્નેહ તો પાંગરે છે. શેઠ પગાર શા માટે આપે છે? તે મારા માટે લોહી બાળ્યું છે, હવે દૂધ પીને પાછું લોહી મેળવ, તું પાછો કામ કરી છે, આવો સક્ષમ રહે, તું લોહી મેળવ અને તારા કુટુંબના લોકો પણ આનંદ મેળવે. તેથી સામેના માણસની જરૂરિયાત જોઈને આપવાની હિંમત હોવી જોઈએ. ભગવાને જો આપણને આપ્યું હોય તો ઘણા માણસો કે અમે એની યોગ્યતા પ્રમાણે આપીએ છીએ. યોગ્યતા નક્કી કરનાર આપણે કોણ? આપણને ભગવાન આપણી યોગ્યતા કરતાં વધારે આપે છે. છાતી ઉપર હાથ મૂકી જુઓ, એક માણસ એવો નથી જેને યોગ્યતા પ્રમાણે મળે છે. ભગવાન ઠાલવે છે, આપણી યોગ્યતા કરતાં હજારો ગણું ભગવાન આપે છે. ને આપણે દુનિયાની યોગ્યતા જોવા નીકળ્યા છીએ. એક માણસની યોગ્યતા ખાલી 500 રૂપિયાની છે, એની જરૂરિયાત 1500ની છે, ક્યાં જશે એ માણસ? અને તમને ભગવાને 15 કરોડ આપ્યા છે,
તો તમે 500માં ચૂસો છો ને એનું લોહી પીઓ છો, આ રુધિર પ્રતિક દાન કહેવાય. શેક્સપિયરે આ વાત લખી છે. હેમ્લેટમાં એક પ્રસંગ આવે છે, હેમ્લેટના કાકાએ એના બાપાનું ખૂન કર્યું અને પછી એની મા જોડે પરણી ગયો. કોઈ ગૂંચવાયો, અર્જુન જેવી હાલત હતી, હવે શું કરવાનું, સામે કાકો ઊભો છે, એની મા જ પાછી આને પરણી ગઈ છે, હવે એનું ખૂન કેમ થાય, આવી જ ગૂંચવાડ હતી. પણ છેલ્લે આપઘાત કર્યો હેમ્લેટ, એનું કારણ કૃષ્ણ મળ્યા નહીં એને, અર્જુને આપઘાત નહીં કર્યો, કૃષ્ણ ઊભા હતા. અર્જુન અને હેમ્લેટ સરખી સ્થિતિ, ટુ બી ઓર નોટ ટુ બી, દેટ ઇઝ ધ ક્વેશ્ચન. પણ એ નક્કી ખૂન થયું છે એની ખાતરી શું? એક ભૂતે કીધું હોય, ભૂત તો ફાલતુ વાત બી કરતો હોય, શેતાન પણ હોય આપણને મિસગાઈડ કરવાને, આપણા હાથે ખૂન કરાવવા માટે પણ આવા બધી વાતો એ કરતો હોય ભૂત, એનું કેમ મનાય? એટલે એણે એક નાટક રાખ્યું અને એમાં બાપાનું ખૂન જે રીતે થયું હતું એ જ પ્રકારનો આખો પ્રસંગ ઊભો કર્યો. કાકાને જોવા બોલાવ્યા અને કાકાએ જો ખૂન કર્યું હોય તો હચમચી જાય આવું જોયા પછી, કારણ કે ભૂતે એમ કીધેલું કે તારા બાપાને નાગ કરડ્યો છે એવી વાત ફેલાઈ ગઈ છે, પણ જે નાગ કરડ્યો છે તે હવે રાજગાડી ઉપર બેઠો છે, એટલે કાકો જ ખૂની છે આ વાત આવેલી. તેથી રાજા બગીચામાં સૂતો હોય છે અને એના કાનમાં આવીને ઝેર રેડે છે, એના મોઢામાં ઝેર રેડે છે, પછી એ મરી જાય છે. આ દ્રશ્ય જોઈને કાકો ઉઠીને ભાગ્યો એટલે આ સમજી ગયો વાત સાચી છે, અસર થાય, સાયકોલોજીકલ અસર થાય. એટલું સરસ નાટક ભજવાયું કે હેમ્લેટનો મિત્ર કહે છે પેલા મેનેજરને કે બધાને એમની યોગ્યતા પ્રમાણે પૈસા આપજે, કારણ કે બહુ સારું ભજ્યું છે. ત્યારે હેમ્લેટ કહે છે યોગ્યતા પ્રમાણે નહીં, એનાથી વધારે આપજે, કારણ કે આપણને ભગવાન યોગ્યતાથી વધારે આપે છે. આ ધ્યાન શેક્સપિયરે ખેંચ્યું છે, મનુસ્મૃતિ જેમ સારું લખે છે, ભારતમાં જેમ સારો અભ્યાસ છે તેવી રીતનો વિદેશના ખબર તો પડે છે. ભગવાનની બુદ્ધિ બધાને આપે છે, બધા ભગવાનના સંતાન છે. આ જ વાત લખી છે એણે કે એમના યોગ્યતા પ્રમાણે નહીં, યોગ્યતાથી વધારે આપજે. અને આ એકવાર મેં પ્રવચનમાં કીધેલું, પછી એક ભાઈ મારી પાસે આવ્યા, મને હરિભાઈ મારી પાસે એક માણસ છે, 500-700થી વધારે કોઈ એને આપે નહીં, છતાં એને હું 1500 આપતો હતો, પણ તમે પ્રવચનમાં કીધું કે એની જરૂરિયાત પણ જોવી હતી, પછી એના ઘેરે ગયો તો 5-6 માણસો ઘરમાં કમાનારો એક જ માણસ, 1500માં જીવે કેવી રીતનો? અને મને ભગવાને ઘણું બધું આપ્યું છે એટલે સીધા મેં 1500ના 3000 કરી આપ્યા, અને હજી કેમ વધશે તે હું જોયા કરીશ. મેં કીધું બસ તું માણસ થઈ ગયો, એ જ સ્વાધ્યાય ને એ જ ગીતા ખાલી સાંભળવાની છે. આપણી પાસે આવનારો માણસ સુખી થવો જોઈએ. તમે તમારી પાસે આવનાર માણસને સુખી કરશો તો ભગવાન પાસે ગયા પછી ભગવાન તમને સુખી કર્યા વગર રહેશે જ નહીં. એનું કારણ ભગવાનને તમારું કામ દેખાય છે અને કામ જ બધાને પ્રિય હોય છે. કચ્છી ભાષા આવા સૂત્રો આપે છે, કમ વાલો હે ચમ વાલો નહીં. ત્યારે જે માણસો સરસ કામ કરે છે તે આગળ જાય છે. ત્યારે રુધિર પ્રતિક દાન બધા ભોગો છે. પ્રત્યેક માણસ લોહી રેડે છે ત્યારે જ બીજાને ભોગ મળે છે, પણ એની લોહી રેડવાનું ગૌરવ ખબર હોવું જોઈએ. પત્ની ઘરમાં લોહી રેડીને ઘરને સ્વર્ગ બનાવતી હોય તો પત્નીનો ચહેરો હસતો કેમ રહે, એનો પ્રયત્ન ઘરના બધા માણસોએ કરવો જોઈએ. તો તમે માણસ છો, એ તો શોષણ થયા જ કરે, એક માણસ ચૂસાયા જ કરે, એક માણસ પીસાયા જ કરે, બાકી લોકો તાગરદી ના કર્યા કરે, બહુ ભયંકર પાપ છે આ. તેથી ભુંજીય ભોગાન રુધિર પ્રતિજ્ઞાન આટલું કહીને અર્જુન ભલે વાત મૂકે છે, પણ બધા જ ભોગો લોહીથી ભરેલા છે. પ્રત્યેક માણસ લોહી બાળે જ છે. તમે ઉઠીને અહીંયા સાંભળો આવ્યા, થોડુંક લોહી નહીં બળ્યું હોય, ભલે 1 માઇલ ચાલ્યા હશો, 2 માઇલ ચાલ્યા હશો, હું 1 કલાક બોલતો હોય લોહી નહીં બળતું હોય, બળે બધું જ. કોઈ પણ સારી વાતોમાં પણ બધા દાન લોહી બાળે તો જ કામ થાય. અને આપણે કહીએ પણ છીએ લોહી રેડીને કામ કરો તો જ સારું કામ થાય, પાણીના પીછા ફેરવવાથી સારું કામ થતું નથી. એક ચિત્રકાર એવા સારા ચિત્ર બનાવતો હતો, બીજા માણસોની નકલ કરે આવું ચિત્ર થાય જ નહીં, ગમે તેવા રંગો લઈ આવે. પછી એ મરી ગયો ત્યારે એના ઘરમાં ઘૂસ્યા કે આ માણસ કયા રંગો વાપરતો, અને જોયું તો બધા આ જ રંગો હતા. પછી એને સ્નાન કરાવવાનું, ત્યારે એનું વસ્ત્ર દૂર કર્યું તો હૃદય પાસે એક ઘા હતો, અને ઘા પર જે લોહી જામેલું એ લોહીનો લાલ રંગ અને ચિત્રનો લાલ રંગ એક જ હતો. વાર્તાકારે વાર્તા પૂરી કરી. હવે ઘા હતો કે નહીં કોને ખબર, પણ એક વાત સમજાવવા માગતો હતો કે આ લોહીના રંગ પૂરતો હતો અને બાકી પાણીના પીછા ફેરવતા હતા. લોહી રેડીને કામ કરે ને એવું કામ પાણીના પીછાવાળાથી થતું નથી, અને આ દેશને બધા જ પીછા ફેરવનારા મળ્યા છે. લોહી રેડનારા માણસો ગોતવા પડે, ગયા એ વીર લાવો, પ્રાણ દેનારા વતન માટે રહ્યા, બાકી અમી ચંદો ને મિર્જાફર વતન માટે. તેથી પ્રાણ આપનારા, લોહી રેડનારા, દિલથી કામ કરનારા માણસો હોય તો જ કામ થાય. ત્યારે રુધિર પ્રતિક દાન શબ્દ ખરાબ નથી, રુધિર રેડો, લોહી રેડો તો જ કામ થાય. પણ એક માણસ લોહી રેડે છે તો એને માટેની બીજા પાસે સમજણ હોવી જોઈએ કે એનું લોહી ચૂસાઈને ખલાસ થઈ જાય એવું પાપ મારે નથી કરવું, એનું લોહી પાછું પુષ્ટ થાય.
તારું લોહી પણ કોઈ પીતું હશે? જે માણસો એકનું લોહી પીએ છે એનું લોહી પાછું બીજો પીતો જ હોય છે. આ બધી વ્યવસ્થા ગોઠવેલી જ છે, કારણ કે દરેકની ઉપર બીજો હોય જ છે. શેઠને ન કહી શકે, પત્નીને દબડાવે, અને પત્નીને પતિ કહી શકતી નહીં તો છોકરાને દબેડી કાઢે. એટલે આ બધું ચાલ્યા જ કરતું હોય. બધા આડા અવડા એકબીજાને લોહી પીતા જ હોય છે. તેના બદલે બધા સમજવાનો પ્રયત્ન કરે કે મારે કોઈનું શોષણ કરવું નથી, મરતું નથી જો મન તો કોઈ માંદગી નથી, ને શોષક થવાની કોઈને પરવાનગી નથી, રચવાયના સમાન તો એ જિંદગી નથી, કોઈનું અપમાન ન કરો. પછી ભગવાન તમારી જોડે નાચશે, અને નાચે નહીં ભગવાન તો એ બંદગી નથી. તેથી ભુંજીય ભોગવાન રુધિર પ્રતિજ્ઞાન. પછી કહે છે નચૈત વિદમાં કતરન્નો ઘરિયો. બેમાંથી કયું ઘરિયો, કયું શ્રેષ્ઠ છે, લડવું શ્રેષ્ઠ કે ન લડવું શ્રેષ્ઠ ખબર નથી પડતી. નચૈત વિદમાં કતરન્નો ઘરિયો યદવા જયમાં યદિ વા જયયું. લડવું શ્રેષ્ઠ કે ન લડવું શ્રેષ્ઠ, અમે એમને જીતશું કે એ અમને જીતશે એ પણ ખબર નથી પડતી. અહીંયા થોડોક અર્જુનનો આત્મવિશ્વાસ ઢીલો થયો છે. એને જીતવાનું કોઈ વહેમ હતો જ નહીં, બહુ બહાદુર માણસ છે. નહીં, ઘણા લોકોને જીત્યો છે પણ હવે કહે છે નહીં એ લોકો જીતે કે અમે જીતે ખબર નહીં. યદવા જયમાં યદિ વા નો જયયું. એ લોકો અમને જીતશે કે અમે એમને જીતશું એ બી ખબર નથી. એનું કારણ, અર્જુનને ફલાકાંક્ષા નથી, અને ફલાકાંક્ષા ન હોય તો કર્મ ઉપરની પકડ ઢીલી થાય, જેને આજની ભાષામાં ઇન્સેન્ટિવ કહે છે. ઇન્સેન્ટિવ ગયું તો કામ શા માટે કરે માણસ? કંઈ મળશે તો જ માણસ કામ કરે. પ્રયોજનમ અનુદિશ્ય ન મંદોપી પ્રવર્તતે. પ્રયોજન સમજ્યા વગર મંદ માણસ પણ કામે લાગતો નથી. આ કર્યા પછી મળશે શું એમ માણસો પૂછવાના જ છે. હવે જેને કંઈ જોઈતું નથી કામ શા માટે કરે? તો એ કર્તવ્ય તરીકે કામ કરે, ધર્મથી કામ કરે, ભક્તિથી કામ કરે એમ આપણા શાસ્ત્રો સમજાવે છે. ઋષિઓને કાંઈ જોઈતું નહીં હતું, શા માટે કામ કરે? જંગલમાં રહે, નદીનું પાણી પીએ અને ફળ ખાઈને જીવે, શા માટે દુનિયામાં સારા વિચારો આપવાને ફરવાનું દોડવાનો ધંધો શું છે? પણ નહીં, એ મારી ભક્તિ છે, એ મારી સાધના છે, એ ભગવાનની પૂજા છે. તેથી ઇન્સેન્ટિવ ભક્તિ, ઇન્સેન્ટિવ ખાલી સ્વાર્થ નહીં. પણ આજે સ્વાર્થ જ ઇન્સેન્ટિવ થયો છે તો અર્જુનને ફળ જોઈતું નથી, હવે કામ શા માટે કરે? અને એટલે ઢીલો થાય માણસ, અને કર્મ પરની પકડ ઢીલી થાય તો આ વિશ્વાસ ઘટે. કામ કરવાનું જ મન થતું નથી, એનું કારણ ફળ જોઈતું જ નથી, તો પછી આવી ભાષા બોલવા લાગ્યો. હવે કોને ખબર આ લોકો જીતે કે અમે જીતી? તો આ ભાષા અર્જુનની ભાષા નથી, પણ એ માનસિક વિચારથી ચલિત થાય છે માણસ. તેથી કતરન્નો ઘર્યો એ બી ખબર નથી, યદવા જયમ યદિવા નો જયયું. અને યાને વહત્વા ન જીજી વિષામ તે વસ્થિતા પ્રમુખે ધાર્તરાષ્ટ્રા. ધૃતરાષ્ટ્રના બધા પુત્રો એના કુટુંબના માણસો એ સામે લડવા માટે ઊભા છે, એમને મારવાના, એમને મારીને મેળવવાની નહીં, જીવવાની પણ મારી ઈચ્છા નથી. ના જીજી વિષામહ, જીજી વિષા એટલે જીવવાની ઈચ્છા. તો આ લોકોને મારીને હું જીવવા પણ નથી ઈચ્છતો, તો મેળવવા શું ઈચ્છું? ભોગો મેળવવાની વાત તો બાજુ પર રહી, પણ આ બધા એવા માણસો છે, ભીષ્મ દ્રોણ આ બધા સામે ઉભેલા છે, એમને મારીને જીવવાની પણ મન થતું નથી. આ અર્જુન પોતાની એક સરસ ભૂમિકા મૂકે છે. અને મૂંઝાઈ ગયા પછી હવે અર્જુન કયું સ્ટેન્ડ લે છે ને તે હવે શરૂ થાય છે, તેનું ચિંતન આવતા વખતે કરશું. મૂંઝવણ આવ્યા પછી જ માણસ ગુરુને ગોતે, અને તો જ શિષ્ય થાય, નહીં તો પોતે ગુરુ થઈને બેઠો હોય. તેથી હવે અર્જુન શિષ્ય થાય છે એ વાત આવે છે. એનું કારણ એને એનો મગજનો બધો ઘોટાળો પ્રગટ થયો કે એના મગજમાં શું શું ચાલે છે, અને ઈશ્વર સિવાય બીજું કોણ ગાઈડ કરી શકે. તેથી યોગ્ય ઠેકાણે અર્જુન પહોંચ્યો છે અને પોતાનું દિલ આખું એને ખોલ્યું છે. ત્યારે ત્યાર પછીના શ્લોકનું ચિંતન આવતા રવિવારે કરશું. સર્વેત્ર સુખિન સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમ આપનિહ. વસુદેવ સુતં દેવમ કંસચારુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.